જાણી બની વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિત. અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી એના વિશે માહિતી મેળવી. કેરીઓના અલગ અલગ પ્રકારો આપણે જોયા, કેસર કેરી, આબુસ કેરી, તોતાપુર કેરી, લંગડો કેરી, બરોબર, એ બધી આપણે વાત કરી. ત્યાર પછી આપણે જોયું કે સંસ્કૃતમાં કેરીને આમ્ર કહેવાય છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ગીર સોમનાથ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં પણ તાલાલા તાલુકામાં સૌથી વધારે કેસર કેરીનું ઉત્પાદન થાય છે, બરોબર. અને ભારતની વાત કરીએ તો ભારતના સૌથી વધારે ઉત્તર પ્રદેશ રાજ્યમાં કેરીનું ઉત્પાદન થાય છે, એ બધી ચર્ચા કરી. પછી આપણે અમુક દાખલા જોયા, ત્રિરાશિ આધારિત દાખલા જોયા, બરોબર, સંખ્યાઓને શબ્દમાં અને અંકમાં લખતા શીખાતા. તો એ બધું આપણે ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી એમાં આપણે જોયું. હવે આજે આપણે ચેપ્ટર નંબર 2 આકાર અને ખૂણાઓ એની શરૂઆત કરવાની છે, બરોબર. ચેપ્ટરનું નામ છે આકાર અને ખૂણાઓ. તો આકાર, સૌપ્રથમ આપણે આકાર વિશે માહિતી મેળવીએ. આકારના બે પ્રકારના આકાર હોય, એક તો બંધ આકાર અને એક ખુલ્લો આકાર. બંધ આકાર એટલે શું કે જેટલી બાજુઓ હોય એ બધી બાજુઓ પેક હોય, બંધ હોય. આપણે રૂમ ધારો કે હોય તો એની બધી દિવાલો પેક હોય. ઉદાહરણ આપણે લઈએ ચોરસ, તો ચોરસ છે એની બધી બાજુઓ અહીંયા પેક છે. જો બધી બાજુ એક પણ જગ્યાએથી છે એ ખુલ્લું છે નહીં, બરોબર. તો ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એ બધા એક છે બંધ આકારના ઉદાહરણ છે, બરોબર. ત્રિકોણ હોય તો ત્રિકોણની પણ બધી બાજુઓ બંધ હોય છે, બરોબર. વર્તુળ છે તો વર્તુળમાં પણ એક બંધ આકૃતિ જ કહી શકાય વર્તુળને પણ, બરોબર. તો બંધ આકૃતિ અથવા તો બંધ આકાર એટલે શું કે જેની બધી બાજુઓ છે એ કેવી હોય, બંધ હોય. ઉદાહરણ આપણે લીધા છે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પંચકોણ, ષટ્કોણ, સપ્તકોણ, બરોબર. ખાલી આટલા ઉદાહરણ નથી, આપણે કોઈ બીજી આકૃતિ પણ લઈ શકીએ. આ ચોરસ છે, ત્રિકોણ છે, આપણે આવી આકૃતિ લીધી તો આને પણ બંધ આકૃતિ જ કહેવાય, બરોબર. એવું જરૂર નથી કે આ ઉદાહરણ લખ્યા એવા ચોરસ ને એવા આકાર જ હોય શકે, આને પણ બંધ આકૃતિ જ કહેવાય, બરોબર. જેની બધી બાજુઓ પેક હોય એકી બાજુને ખુલ્લું ન હોય એ બધી આકૃતિને શું કહેવાય, બંધ આકાર કહેવાય. હવે ધારો કે આમ હોય તો આને પણ બંધ જ કહેવાય, આને શું કહેવાય, બંધ આકાર જ કહેવાય, બરોબર. એટલે એક પણ બાજુ ખુલ્લું છે નહીં. હવે બીજું જોઈએ, એક બંધ આકાર, બીજું ખુલ્લો આકાર. ખુલ્લા આકાર કોને કહેવાય કે જે આકાર એક બાજુથી ખુલ્લા હોય, એક બાજુથી અથવા તો બે બાજુથી, બરોબર, એક બાજુથી ખુલ્લા હોય. ધારો કે ચોરસ છે તો આટલું ખુલ્લું છે તો આને શું કહેવાય, ખુલ્લા આકાર કહેવાય, બરોબર. ધારો કે ત્રિકોણ હોય તો ત્રિકોણમાં એક બાજુ ખુલ્લું છે તો આને શું કહેવાય, ખુલ્લું આકાર કહેવાય, બરોબર. કોઈ પણ જગ્યાએ જે એક ખુલ્લું હોય આટલું ખુલ્લું છે, બરોબર, તો આને શું કહેવાય, ખુલ્લા આકાર કહેવાય. બંધ આકારમાં બધી બાજુઓ કેવી હોય, બંધ. ખુલ્લા આકારમાં એક બાજુ ખુલ્લું હોય. આકારના કેટલા પ્રકાર છે? બે, બંધ આકાર અને ખુલ્લા આકાર. એના ઉદાહરણ લખેલા છે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પંચકોણ, બરોબર. એવી રીતે અને આકાર છે એ આટલા જ નથી, બીજા કોઈ પણ બંધ આકૃતિ પણ આપણે દોરી શકીએ છીએ. આ ખુલ્લા આકાર જેની કોઈ પણ એક બાજુ કેવી હોય ખુલ્લું, એને શું કહેવાય, ખુલ્લા આકાર કહેવામાં આવે છે. તો આપણે આકાર વિશે માહિતી મેળવી. હવે ત્યાર પછી ખૂણાઓ, આ ખૂબ જ મહત્વનું છે. આગળ જતા ખૂણાઓ છે એ તમારે અંજી ઉપયોગમાં આવશે, બરોબર. એટલા માટે કેટલા પ્રકાર છે ખૂણાના? ત્રણ પ્રકાર છે, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. ખૂણાઓના ત્રણ પ્રકાર છે, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. કાટકોણ કોને કહેવાય કે જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય, જે ખૂણાનું માપ કેટલું હોય 90. તો હવે એને માપવું કેવી રીતે? તો આપણે કંપાસ બોક્સમાં એક અર્ધ ગોળાકારનો કોણ માપવાનો હોય, શું હોય, કોણ માપવાનો.
तो एमा आपने माप आपेला होई एक थी लेने 180 सुधी बरोबर तो एमा जे गुणानु माप 90 થાય એમાં આપણે માપી શકીએ ધારો એની આકૃતિ કેવી હોય તો જેવો આવો ખૂણો બનતો જ્યાં આવો ખૂણો બનતો હોય જે કેટલો થશે 90 ના માપનો ખૂણો થાય બરોબર હવે આ જો આપણે કે કર્યું છે ઊંધું પણ કરી શકાય બરોબર આ પણ 90 ના માપનો ખૂણો છે ત્યાર પછી આ બાજુ પણ હોઈ શકે તો આ પાછળ થશે 90 ના માપનો ખૂણો થાય તો જે ખૂણાનું માપ 90 હોય બરોબર એને શું કહેવાય કાટકોણ ત્રિકોણ કે સોરી કાટકોણ કહે છે ખૂણાનો એક પ્રકાર કાટકોણ જ્યાર પછી લઘુકોણ આવે છે લઘુકોણ એટલે કે જે ખૂણાનું માપ 90 કરતા નાનું હોય બરોબર શું હોય 90 કરતા નાનું તો એ ખૂણાને શું કહેવાય લઘુકોણ કહે છે 90 કરતા નાનું એટલે 1 થી લઈને 89 સુધી 90 આવશે નહીં 1 થી લઈને 89 સુધી જેટલું માપ હોય એ આપણે કોણ માપકની મદદથી માપી લેવાનું બરોબર એ આપણે આગળ જોશું ધાર એની આકૃતિ આવશે આ જે ખૂણો બને છે આ કેવો હશે લઘુ કોણ આ ખૂણો છે 90 કરતા નાનો છે આ 90 થયો આમ કરી એટલે 90 કરતા નાનું થઈ જશે બરોબર હવે ખાલી આટલું જ કહેવું જરૂરી નથી આમ પણ હોઈ શકે આ પણ શું થશે 90 કરતા નાનો ખૂણો થાય બરોબર જે ખૂણાનું માપ 90 કરતા નાનું હોય એવા ખૂણાને લઘુ કોણ કહે છે ત્યાર પછી ગુરુ કોણ ગુરુ કોણ એટલે શું કે જે ખૂણાના માપ 90 કરતા વધારે હોય એટલે કે 91 થી લઈને 180 જે ખૂણાનું માપ 90 કરતા મોટું હોય તેને શું કહેવાય ગુરુ કોણ કહેવામાં આવે છે તો એની આકૃતિ કેવી આવશે એની આકૃતિ આવશે આ આ શું થઈ ગયું 90 ના માપ કરતા મોટો કોણ 90 આટલું છે એનાથી વધુ શું આવશે ગુરુ કોણ બરોબર હજી બીજા આકૃતિ દોરી હોય તો દોરી શકાય આમ હોય તો એને પણ શું કહેવાય 90 નો ખૂણો સોરી ગુરુ કોણ કહેવામાં આવે છે હવે આને આપણે કોણ માપકની મદદથી પણ માપી શકીએ બરોબર આપણે જો માપ લખવું હોય તો આને આપણે કોણ માપકની મદદથી કંપાસ બોક્સમાં આવે એનાથી આપણે માપી શકીએ ગુરુ કોણ છે લઘુ કોણ છે કે કાટકોણ છે 90 કરતા મોટું હોય તો ગુરુ કોણ 90 કરતા નાનું હોય તો લઘુ કોણ અને ફિક્સ 90 હોય તો એને શું કહેવાય કાટકોણ કહેવાય બરોબર તો ખૂણાઓના કેટલા પ્રકાર છે કાટકોણ લઘુ કોણ અને ગુરુ કોણ બરોબર ખાસ યાદ રાખવાનું છે આગળના ધોરણમાં પણ આ ઉપયોગી છે અને આકાર આકાર બંધ આકાર અને ખુલ્લા આકાર બંધ આકાર એટલે એક પણ બાજુઓમાંથી ખુલ્લું હોવું જોઈએ નહીં અને ખુલ્લા આકારમાં શું આવશે કે એની એક બાજુ શું હશે ખુલ્લું હશે બરોબર એને કહેવાય ખુલ્લા આકાર બરોબર તો આ જે થિયરી આપણે અત્યારે લખેલી છે આકાર અને ખૂણા એ તમારે ગણિતની પાઠ્યપુસ્તકમાં લખવાની છે બરોબર હવે આગળ જોઈએ આગળ આપણે કીધું છે આકૃતિ પરથી બાજુઓની સંખ્યા લખો આપણને આકૃતિ આપેલી છે અને એની બાજુઓની સંખ્યા લખવાની છે તો બાજુ કોને કહેવાય એક આ બાજુ છે એને વધારે શું કહેવાય બાજુ કહેવાય આ એક બે ત્રણ અને ચાર આમાં કેટલી બાજુ છે ચાર બાજુ હવે આપણે જોઈએ 1 આ 2 આ 3 4 5 અને 6 આમાં કેટલી છે 6 બાજુ બરોબર આવી રીતે આકૃતિ કોઈ પણ હોય એમાં આપણે બાજુ ઘણી અને લખવાની પૂછાય બરોબર આકૃતિ બીજી હવે ત્રીજું એમાં 1 આ 2
ત્રણ ચાર અહીંયા પાંચ અહીંયા છ અને અહીંયા સાત બરોબર વ્યવસ્થિત આપણે એની બાજુઓ ગણવાની કેટલી છે અહીંયા સાત બાજુઓ ત્યાર પછી ચોથું અહીંયાની શરૂઆત કરીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ આમાં કેટલી બાજુ છે છ બાજુઓ છે બરોબર તો આવી રીતે આકૃતિમાંથી આપણે બાજુ ગોતતા ગણતા બાજુની કેટલી સંખ્યા છે આવડવું જોઈએ હવે આનું જોઈએ એક પછી બે અહીંયા ત્રણ આ ચાર આ પાંચ અને આ છ આમાં પણ કેટલી બાજુઓ છે છ બાજુઓ છે બરોબર તો આપણે આકૃતિ પરથી બાજુઓની સંખ્યા લખી બરોબર કેટલી બાજુ છે અહીંયા ચાર આમાં છ સાત આમાં પણ છ અને આમાં પણ છ હવે નેક્સ્ટ શું છે આકૃતિ પરથી ખૂણાઓની સંખ્યા લખો હવે આપણે ખૂણા ગોતવાના છે તો અહીંયા અંદરની સાઈડ કેટલા ખૂણા છે બે ત્રણ અને આ ચાર કેટલા ખૂણા છે ચાર તમારા જવાબ આવશે ચાર ખૂણા બરોબર અંદરની સાઈડના ખૂણા આપણે જોશું અહીંયા કેટલા છે આ એક ખૂણો આ બે ખૂણો અને આ ત્રીજો ખૂણો કેટલા ખૂણા છે ત્રણ આકૃતિ પરથી આપણે ખૂણાઓ ગોતવાના છે અહીંયા ચાર આમાં ત્રણ હવે આનો આમાં કેટલા છે અહીંયા એક આ બીજું અહીંયા ત્રીજું અને અહીંયા આવશે ચોથું આમાં કેટલા ખૂણાઓ છે ચાર ખૂણાઓ સોરી એમાં છે ચાર હવે આમાં એક આ બે આ ત્રણ આ ચાર અને અહીં આવશે પાંચ આમાં છે પાંચ ખૂણા આ એક બે ત્રણ ચાર અને પાંચ ખૂણા કેટલા છે એમાં પાંચ હવે નેક્સ્ટ પાંચ અહીંયા શરૂઆત કરીએ આ પેલો ખૂણો પછી આ બીજો ખૂણો આ ત્રીજો આ ચોથો અને આ છે પાંચમો કેટલા ખૂણા થઈ ગયા પાંચ ખૂણા તો આમાં પણ કેટલા છે પાંચ ખૂણાઓ છે બરોબર તો આવી જ રીતે આમાં બાજુઓ અને ખૂણાઓ ગમે એવી આકૃતિ આપણને આપેલી હોય બરોબર બંધ આકૃતિ ખુલ્લી આકૃતિ નહીં બંધ આકૃતિ હોય બરોબર એની જ આપણે આ બધી કેવી આકૃતિ છે બંધ આકૃતિ છે એની બાજુ આપણે ગણતા શીખા બરોબર અને ખૂણાઓ ખૂણાઓ પણ બંધ બાજુના સોરી બંધ આકૃતિના જ છે બરોબર તો જેટલા ખૂણા હોય એ આપણે ગણવાના અને એનો જવાબ લખવાનો બાજુઓમાં પણ સરખી રીતે ક્યાં બાજુઓ છે કેટલી બાજુઓ છે તે વ્યવસ્થિત ગણીને આપણે એનો જવાબ લખવાનો બરોબર કોઈ પણ આકૃતિ હોઈ શકે તો આજે જે આપણે થિયરી શીખા આકાર અને ખૂણાઓના પ્રકાર બરોબર એના વિશે માહિતી મેળવી ખૂણાઓ છે એ બે પ્રકાર સોરી ત્રણ પ્રકારના છે કાટખૂણો પછી લઘુકોણ અને ગુરુકોણ બરોબર એ થિયરી અને આ બે રચના આકૃતિ ઉપરથી બાજુઓ લખો અને આકૃતિ ઉપરથી ખૂણાઓ લખો એ તમારે ગણિતની બાકી બુકમાં એક વખત અને રફ બુકમાં એક વખત લખવાનું રહેશે બરોબર ગણિતની બાકી બુકમાં એક વખત અને રફ બુકમાં પણ એક વખત લખવાનું રહેશે બરોબર